हेलो स्टूडेंट्स, गुड आफ्टरनून। तो आजे आपणे सेक्शन डी ना प्रेक्टिकल स्टार्ट करवा जाई रह्या छीए। तो सिलेबस एनो जे छे, सेक्शन डी ना जे प्रेक्टिकल विषे थोड़ू कही दऊं, तो ए बधा जे प्रेक्टिकल छे ए स्टेटिस्टिकल इन्फरन्स रिलेटेड छे। एना मोस्ट ऑफ द टॉपिक्स जे छे ए आपणे थियरीमां भणी चूक्या छीए। हवे अहींया जे एक्जाम्पल छे એને વધારે એક્સપ્લોર કરવાના છે। ડેટા આપેલો હશે જે આપણે થિયરીમાં થિયરી પ્રૂવ કરીને એક્ઝામ્પલ છોડી દેતા હતા, હવે એ ત્યાંથી આગળ ડેટા આપેલો હશે, ડેટા ઉપર આપણે આખું એક્ઝામ્પલ કાઉન્ટ કરવાનું હશે, રાઈટ? અને બીજી બધી જે ઇન્સ્ટ્રક્શન દેવાની છે એ આપી દઉં કે દરેક સેક્શનમાં જે પ્રેક્ટિકલ ચાલે છે એ મુજબ જ આપણા સેક્શનના પ્રેક્ટિકલ પણ ચાલશે। એમાં 2 વાગે હું યુટ્યુબનો જે વિડીયો હશે, ડેમોન્સ્ટ્રેશન વિડીયો, એની જે છે લિંક શેર કરી દઈશ ગૂગલ ક્લાસરૂમમાં તમારી સાથે। એટલે કમ્પલસરી તમારે 2 વાગે એ લિંક જે છે એ જોઈ લેવાની છે અને એ આખો લેક્ચર અટેન્ડ કરી લેવાનો છે। ડેમોન્સ્ટ્રેશન વિડીયોમાં શું હશે, તો એમાં દરેક વિડીયોમાં સૌથી પહેલાં તો હું તમને એ પ્રેક્ટિકલ ની જનરલ હિન્ટ જે હશે એ આપીશ, અને એની પછી એક એક્ઝામ્પલ છે એ હું ડેમોન્સ્ટ્રેશન વિડીયોમાં ગણાવીશ, ઓકે? બાકીના બધા એક્ઝામ્પલ જે મેં એક કાઉન્ટ કરાવ્યો એની જેવા જ હશે, તો એ તમારે જાતે ગણવાના રહેશે। થોડો ઘણો કંઈ ચેન્જ આવતો હશે તો એ એક્ઝામ્પલની હિન્ટ પણ હું તમને ડેમોન્સ્ટ્રેશન વિડીયોમાં જ આપી દઈશ। એટલે એ જેટલી મિનિટનો હોય એ વિડીયો તમારે અટેન્ડ કરવાનો છે, એની પછી એ વિડીયો તમે જે જોઈ લેશો પછી હું 1 કલાકનો ટાઈમ આપીશ તમને। મોસ્ટલી આપણો જે ડેમોન્સ્ટ્રેશન વિડીયો હશે એ 1 કલાક જેવો હોય, તો કલાકથી મોટો તો નહીં જ હોય, એટલે આપણે ગણીએ તો 2:30 વાગ્યાથી તમે જો અટેન્ડ કરવા બેસો એ વિડીયો, 2 કે 2:30 વાગે જે ઓલમોસ્ટ હું 2 વાગે જ તે લિંક શેર કરી દઈશ, પણ ઘણીવાર શું થતું હોય ઇન્ટરનેટના જે પ્રોબ્લેમ્સ હોય એના લીધે થોડું ઘણું લેટ થઈ જતું હોય, તો એ મુજબ જે વિડીયો હશે, દાખલા તરીકે મેં 2 વાગે લિંક મૂકી દીધી છે અને મારો વિડીયો જે છે એ 45 મિનિટનો છે, તો 2 થી 2:45 અથવા તો 3 વાગ્યા સુધી હું એવું ગણીશ કે એ વિડીયો તમે લોકો જોતા હશો, રાઈટ? એટલે એની સાથે તો બાકીના સમ તમારે કાઉન્ટ થઈ શકે નહીં, તો એની પછી 3 થી 4 વાગ્યા સુધીનો ટાઈમ જે છે એ હું તમને બાકીના સમ્સ જે છે, બાકીના એક્ઝામ્પલ છે એ કાઉન્ટ કરવા માટે આપી દઈશ। તો 3 થી 4 થઈ ગયો એ તમારો કાઉન્ટિંગનો ટાઈમ, ઓકે? પછી 4 વાગ્યા પછી આપણે ઝૂમ મિટિંગ કરીશું। ઝૂમ મિટિંગમાં જે છે એ તમારા ડાઉટ્સ જે હશે એ સોલ્વ કરીશું, અને તમારે બધા જ એક્ઝામ્પલ જે પ્રોબ્લેમ શીટમાં આપેલા છે, પ્રોબ્લેમ શીટ જે છે એ હું પ્રેક્ટિકલ શરૂ કરતા પહેલાં ગૂગલ ક્લાસરૂમ પર અપલોડ કરી દઈશ। એટલે પ્રોબ્લેમ શીટનો દરેક એક્ઝામ્પલ જે છે એ તમારે કમ્પલસરી ગણવાનો છે, અને કાઉન્ટિંગ કર્યા પછી ઝૂમ મિટિંગમાં આપણે આન્સર્સ જે છે આવે એના એ ડિસ્કસ કરી લેશું। સેમ આવતા હશે તો નો પ્રોબ્લેમ એટ ઓલ, આપણે વેલ એન્ડ ગુડ, તમારે સેમ જ આવશે એવી આપણે આશા કરીએ। આઈધર જો સેમ નહીં આવતા હોય, આપણા આન્સર વેરી થતા હશે, તો વી વિલ ડિસ્કસ અને ત્યાં જ આપણે ઝૂમ મિટિંગમાં એ સમ કાઉન્ટ કરી લેશું, રાઈટ? અને હા, કમ્પલસરી ગણવાનું એટલે કહું છું કે હું રેન્ડમલી કોઈ પણ 5 વ્યક્તિઓને ઓડિયો અને વિડીયો જે છે એ લોકોનું સ્ટાર્ટ કરીશ, એટલે તમારે લોકોએ મને એ કાઉન્ટ કરેલા એક્ઝામ્પલ જે છે એ દેખાડવાના છે। અથવા નો ગણાયા હોય તો ક્યાં તમને પ્રોબ્લેમ છે, શું રીઝન છે કે કેવી રીતે ક્યાં તકલીફ પડી છે, રાઈટ? એ તમારે મને કહી દેવાનું, એટલે ઝૂમ મિટિંગમાં જ એ બધી વસ્તુ સોર્ટ આઉટ થઈ જશે। તો ઝૂમ મિટિંગ, અને હા, કમ્પલસરી તમારે ઝૂમ મિટિંગ અટેન્ડ કરવાની છે। અટેન્ડન્સ વાઇઝ પણ આપણે ઝૂમ મિટિંગની અટેન્ડન્સ જે છે એ રેકોર્ડમાં રહેતી હોય, તો એ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ તમારે અટેન્ડ કરવાની છે, અને આઈધર કોઈ પણ પ્રોબ્લેમ હશે તો પણ આપણે એ ઝૂમ મિટિંગમાં સોલ્વ કરી લેશું, રાઈટ? એટલે કમ્પલસરી તમારે કાઉન્ટ કરવાનું જ છે। હું રેન્ડમલી 5-7 વ્યક્તિઓને અનમ્યુટ કરીને કહીશ અને વિડીયો પણ શરૂ કરવાનું કહીશ, એટલે ત્યારે તમે જે ગણેલો એક્ઝામ્પલ હશે કાઉન્ટ કરેલો એ એક્ઝામ્પલ તમારે મને દેખાડી દેવાનું છે, રાઈટ? એટલે આવી રીતે જે છે 4 વાગે આજુબાજુ હું 3:45 ઝૂમ મિટિંગની લિંક મૂકી દઈશ, એટલે
પાંચ 10 મિનિટ અગાઉ લિંક મૂકી દઈશ અને 5 મિનિટ અમે લોકો રાહ જોઈશું કે તમે બધા જે છે એ ઝૂમ મિટિંગમાં આવી જાઓ, રાઈટ? એટલે પછી આપણે જે ડિસ્કશન કરવાનું હશે એ કરી લઈશું ત્યારે ઝૂમ મિટિંગ ઉપર. તો જનરલ આ જ પેટર્નથી આપણે દરેક પ્રેક્ટિકલમાં ચાલવાનું રહેશે. આ ફર્સ્ટ પ્રેક્ટિકલ સેશન છે, પહેલો પ્રેક્ટિકલ છે આપણા સેક્શનનો, એટલે આ ઇન્સ્ટ્રક્શન માટે મેં આટલો ટાઈમ આપ્યો છે. નેક્સ્ટ જે છે દરેક વિડીયોમાં આ બધી જે છે ઇન્સ્ટ્રક્શન એ લાગુ થતી જશે. દરેક લેક્ચરમાં તમને ઇન્ફોર્મ કરવામાં નહીં આવે કે આવી આવી રીતે આપણે, રાઈટ? એટલે આ જે છે ઇન્સ્ટ્રક્શન બધા ધ્યાનમાં રાખી લેજો. તો આજનો આપણો પ્રેક્ટિકલ છે મેથડ ઓફ મેક્સિમમ લાઇકલીહુડ. બરાબર, આ જે વસ્તુ મેથડ ઓફ મેક્સિમમ લાઇકલીહુડ જે છે એ આપણે થિયરીમાં ચાલી ગયું છે, અને ફોર્ચ્યુનેટલી થિયરીમાં અત્યારે આપણે જે તમે આજનો લેક્ચર અટેન્ડ કર્યો હશે આપણા પેપરનો, તો એમાં પણ મેં એક એક્ઝામ્પલ ગણાવ્યું છે એનું. તો આજે સેમ આપણે પ્રેક્ટિકલમાં પણ એના એક્ઝામ્પલ જોવાના છે અને વધારે આગળ એને કઈ રીતે એક્સપ્લોર કરી શકાય એ જોવાનું છે. તો પહેલાં તો જે છે હું તમને હિન્ટ આપી દઉં કે આ હિન્ટ જે છે એ જનરલી તમારે જનરલ હિન્ટ તમે લખતા હોય એવી રીતે લખવાની રહેશે. આની અલગથી કોઈ હિન્ટ આપવામાં આવતી નથી, કારણ કે આ ઓલરેડી તમે થિયરીમાં ભણી ગયા છો, એટલે થિયરી મુજબ જે છે એ હિન્ટ તમે લખી નાખજો, એ હિન્ટ ચાલશે. પણ હિન્ટમાં હું તમને અત્યારે એ સમજાવું છું કે જનરલી આ એક્ઝામ્પલ પહેલાં આપણે કેવી રીતે ફાઇન્ડ આઉટ કરીશું, કેવી રીતે એને આગળ કાઉન્ટ કરીશું. તો પહેલાં આપણને ખબર છે એ પ્રમાણે કોઈ પણ પીડીએફ તમને જનરલ આપેલું હશે, પીડીએફ એફએક્સ થીટા ધારો કે કોઈ પણ આપેલું છે તમને, ઓકે? તો આ પીડીએફ માટે આપણે પહેલાં તો મેક્સિમમ લાઇકલીહુડ કરવા માટે લાઇકલીહુડ ફંક્શન જે છે એ તમારે ડિરાઈવ કરવું પડે. લાઇકલીહુડ ફંક્શન માટે પહેલાં તો તમારે ઓમેગા અને સ્ક્રિપ્ટ એક્સ એટલે કે પેરામેટ્રિક સ્પેસ અને સેમ્પલ સ્પેસ જે છે એને તમારે ડિરાઈવ કરવું પડે, એને તમારે લખવું પડે કે આ જનરલ જે પીડીએફ તમને આપેલું છે એની માટે તમારું પેરામેટ્રિક સ્પેસ શું છે અને તમારું સેમ્પલ સ્પેસ શું છે, રાઈટ? એ વસ્તુ થઈ જાય પછી આપણે શું કરવાનું છે, તમારે જોઈન્ટ પીડીએફ એટલે કે લાઇકલીહુડ ફંક્શન જેને અત્યારે આપણે કહીએ છીએ, લાઇકલીહુડ ફંક્શન તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. કેવી રીતે લાઇકલીહુડ ફંક્શન? તો એની ફોર્મ્યુલા છે કન્ટિન્યુઅસ પ્રોડક્ટ આઈ ઇઝ રનિંગ ફ્રોમ 1 to n એફ એક્સ આઈ થીટા, રાઈટ? વેર થીટા બિલોંગ્સ ટુ ઓમેગા, એક્સ આઈ બિલોંગ્સ ટુ અવર સ્ક્રિપ્ટ એક્સ. તો આવી રીતે તમે તમારું જોઈન્ટ પીડી અરે સોરી લાઇકલીહુડ ફંક્શન જે છે એ તમે ફાઇન્ડ આઉટ કરી લેશો. બરાબર, લાઇકલીહુડ ફંક્શન ફાઇન્ડ આઉટ કર્યા પછી આપણે શું કરવાનું છે, તમને મળી જાય છે આપણું લાઇકલીહુડ ફંક્શન L. તો હવે એની પછી આ જે છે હું રફ કરી દઉં છું. નાવ વી આર ઓલરેડી હેવિંગ અવર L. તો એની પછી તમારે શું કરવાનું છે, તમારે લોગ L મેળવવાનું છે. લોગ L મળી જાય તમને ત્યારબાદ ડેલ લોગ L અપોન ડી થીટા, અહીંયા આપણો અનનોન પેરામીટર ધારો કે થીટા છે, તો થીટાની સાપેક્ષે તમારે એનું વિકલન કરવાનું છે. અને ડેલ લોગ L અપોન ડેલ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 0 ઇક્વેશન 1 આને આપણે કહીએ છીએ. જે ડેલ લોગ L અપોન ડેલ થીટા જે છે ઇક્વલ ટુ 0 આપણે કહીએ છીએ, આની ઉપરથી તમને તમારો મેક્સિમમ લાઇકલીહુડ એસ્ટિમેટર જે છે થીટા, એને આપણે કહીશું થીટા કેપ, એ તમને મળી જશે. ધારો કે તમને મળે છે એક્સ બાર, રાઈટ? એવું અત્યારે આપણે ઇન જનરલ માનીએ છીએ કે હિન્ટમાં કે એક્સ બાર આપણને મળે છે, રાઈટ? તો આને જે છે થીટા કેપ આપણને એક્સ બાર મળ્યો, તો કહેવાય કે જે તે પીડીએફ આપણને આપેલું છે એફ એક્સ થીટા એની માટે એક્સ બાર એટલે કે આપણો સેમ્પલ સ્પેસ જે છે અરે સોરી સેમ્પલ મીન જે છે આપણો એ આપણો લાઇકલીહુડ એસ્ટિમેટર છે, મેક્સિમમ લાઇકલીહુડ એસ્ટિમેટર છે, રાઈટ? હવે થિયરીમાં આપણે એટલું કાઉન્ટ કરીએ જ છીએ, આગળ અહીંયા પ્રેક્ટિકલમાં શું આગળ જોવાનું છે, પ્રેક્ટિકલમાં ડેટા શીટ આપેલી હશે. ડેટા શીટમાં તમને ડેટા આપેલો હશે સેમ્પલના અરે સોરી સેમ્પલના જે ઓબ્ઝર્વડ સેમ્પલ આપણે જેને કહીએ છીએ એ આપેલું હશે. એની ઉપરથી તમારે ધારો કે તમને એક્સ બાર મળે છે, તો એની ઉપરથી તમારે એક્સ બાર કાઉન્ટ કરવાનું છે, એને આપણે કહીએ આપણો થીટા કેપ એટલે કે આપણો મેક્સિમમ લાઇકલીહુડ એસ્ટિમેટર, ઓકે? તો બસ એ
ડેટા ઉપરથી તમે જે કેલ્ક્યુલેશન કરી નાખશો તો એ તમને મળી જશે તમારો મેક્સિમમ લાઇકલીહુડ એસ્ટિમેટ. ઓકે, તો આ જે છે હિન્ટની વાત થઈ કે જનરલી ડિસ્કશન મેં કર્યું કે આપણે કેવી રીતે સમ કાઉન્ટ કરીશું. હવે હું તમને દેખાડું છું આપણી પ્રોબ્લેમ શીટ. આ છે મેથડ ઓફ મેક્સિમમ લાઇકલીહુડની પ્રોબ્લેમ શીટ. આજની પ્રોબ્લેમ શીટ જે છે એની અંદરથી આપણે ત્રણ એક્ઝામ્પલ કાઉન્ટ કરવાના છે, એક્ઝામ્પલ 1, 2 એન્ડ 3. હવે જુઓ, હિન્ટ મેં કહી દીધી છે, અહીંયા જે છે હું તમને એક્ઝામ્પલ 1 છે એ કેલ્ક્યુલેટ કરીને સમજાવવાની છું આખું. 2 અને 3 જે છે એ હું તમને ગણવાનો ટાઈમ આપવાની છું, રાઈટ? તો 2 અને 3 તમારે જાતે કાઉન્ટ કરવાના છે. અને હા, આજના લેક્ચર જે થિયરીનો લેક્ચર હતો એમાં ઓલરેડી જે એક્ઝામ્પલ 3 છે એની જે મેં તમને હિન્ટ આપવાની હતી એ આપણે જોઈ લીધી છે. એટલે એક્ઝામ્પલ 3 પણ તમારે જાણીતો લાગશે તમને. ખાલી એક્ઝામ્પલ 2 જે છે એમાં તમારે મહેનત કરવાની છે. એના 1 અને 2 જે બંને આપેલા છે એ બંને માટે લાઇકલીહુડ ફંક્શન અને આગળનું જે એક્ઝામ્પલ તમારે કાઉન્ટ કરવાનું છે. તો પહેલાં તો જોઈએ એક્ઝામ્પલ 1ની રકમ શું છે. ફાઇન્ડ ધ મેક્સિમમ લાઇકલીહુડ એસ્ટિમેટ્સ ઓફ મ્યુ એન્ડ સિગ્મા સ્ક્વેર ઇફ અ રેન્ડમ સેમ્પલ ઓફ સાઇઝ 15 ફ્રોમ નોર્મલ મ્યુ સિગ્મા સ્ક્વેર યીલ્ડેડ ધ ફોલોઈંગ વેલ્યુઝ 31.5, 36.9, 33.8, 30.1, 38.9, 35.2, 29.6, 34.4, 34.2, 31.6, 36.7, 35.8, 34.5, 32.7 એન્ડ 34.5. જુઓ, અહીંયા કીધું છે કે તમારે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન જે છે એની માટે મ્યુ અને સિગ્મા સ્ક્વેર બે પેરામીટર છે, બે અનનોન પેરામીટર છે. મ્યુ અને સિગ્મા સ્ક્વેર આપણને ખબર છે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનને બે અનનોન પેરામીટર હોય, મ્યુ એન્ડ સિગ્મા સ્ક્વેર. તો બંને માટે તમારે મેક્સિમમ લાઇકલીહુડ એસ્ટિમેટ્સ જે છે એ તમારે ફાઇન્ડ કરવાના છે. નીચે તમને આખો ડેટા આપેલો છે, X1, X2 અપ ટુ જે છે આપણને ઓબ્ઝર્વેશનની વેલ્યુઝ આપેલી છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. પહેલાં તો શું કીધું છે, લેટ એક્સ ફોલોઝ નોર્મલ મ્યુ સિગ્મા સ્ક્વેર. ધ PDF ઓફ એક્સ ઇઝ ગીવન બાય FX મ્યુ કોમા સિગ્મા સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 1/σ√2πe−x−μ2² / 2σ² જ્યાં એક્સની લિમિટ છે −∞ to ∞ એઝ વેલ એઝ મ્યુની લિમિટ પણ છે −∞ to ∞. સિગ્મા ઇઝ ગ્રેટર ધેન 0. અથવા એનું બીજું ફોર્મેટ આપેલું છે કે તમે એને કંઈક આ રીતે પણ એક્સપોનેન્શિયલ ફોર્મેટમાં પણ લખી શકો છો, પણ એ આપણે અત્યારે એને જોવાની જરૂર નથી, રાઈટ? કારણ કે આપણે જે છે આખું લાઇકલીહુડ ફંક્શન જ જોવાનું છે, તે આખું આપણે એનું કાઉન્ટિંગ જ કરવાના છીએ. પહેલાં આપણને ખબર છે એ પ્રમાણે પેરામેટ્રિક સ્પેસ અને સ્ક્રિપ્ટ એક્સ જે છે એને ડિફાઇન કરતા હોઈએ. તો પેરામેટ્રિક સ્પેસ આપણે જોઈએ છે શું છે. બે પેરામીટર છે આપણી પાસે, મ્યુ અને સિગ્મા, વેર મ્યુની લિમિટ શું છે, −∞ લેસ ધેન μ લેસ ધેન ઇન્ફાઇનાઇટ એન્ડ અવર સિગ્મા ઇઝ ગ્રેટર ધેન 0. તો આ થઈ ગયું છે આપણું પેરામીટર સ્પેસ, રાઈટ? હવે આપણું જોવાનું છે સ્ક્રિપ્ટ એક્સ. તો સ્ક્રિપ્ટ એક્સને તમે કંઈક આવી રીતે લખી શકો કે x1, x2 up to xn લખી શકાય, વેર ઓલ એક્સ આઈઝ આર −∞ to ∞, રાઈટ? તો આઈ જે છે એ 1 to n છે. તો આ જે છે આપણે અહીંયા સ્ક્રિપ્ટ એક્સ જે છે એને પણ અહીંયા ડિફાઇન કરેલો છે. હવે શું કહે છે, ફોર અ પર્ટિક્યુલર સેમ્પલ x1, x2 up to xn ધ લાઇકલીહુડ ફંક્શન ઇઝ L μ σ. એટલે કે ઇન જનરલ આપણે એને L કહીએ છીએ. તો L આપણે પહેલાં તો ડિરાઈવ કરવાનો છે. તો L જુઓ, એની માટે અહીંયા પહેલું લખ્યું છે 1/σ√2πe−μ² / 2σ² into σ√1/σ√2πe−x²−μ² up to 1/σ√2πe−xn−μ² / 2σ² બરાબર.
तो एने कई रीते लखी शकाय, जो सिग्मा एन टाइम्स है एटले सिग्मा रेस टू माइनस एन आवशे, वन अपॉन टू पाई एन टाइम्स है, वन अपॉन अंडर रूट टू पाई एन टाइम्स है एटले टू पाई रेस टू माइनस एन बाय टू पण आवानुं छे, आपणने खबर छे। વાત રહી છે ઈ રેસ ટુની, તો એક્સપોનેન્શિયલમાં શું આવશે? સિગ્મા એક્સ આઈ માઇનસ મ્યુ હોલ સ્ક્વેર અપોન ટુ સિગ્મા સ્ક્વેર, અહીંયા આઈની લિમિટ આવશે વન ટુ એન, રાઈટ? આજે છે આપણને અહીંયા મળ્યું એ આપણું એલ મળ્યું છે આપણું લાઇકલીહુડ ફંક્શન, રાઈટ? આની પહેલાં જે છે આપણે ડિસ્કસ થઈ ગયું છે કે જ્યારે ખાલી એક પેરામીટર હોય ત્યારે આપણે ડી ડેલ લોગ એલ અપોન ડી થીટા કરીને ઇક્વલ ટુ ઝીરો કરી દઈએ, ઇક્વેશન વન ઉપરથી આપણને થીટા કેપ મળી જાય, બરાબર? પણ અહીંયા આપણી પાસે શું છે? મ્યુ અને સિગ્મા બંને છે, તો અહીંયા શું કરશું? ડેલ લોગ એલ અપોન ડી મ્યુ કરશું એકવાર, ઇક્વલ ટુ ઝીરો કહેશું, એ આપણું ઇક્વેશન વન હશે. પછી ડેલ લોગ એલ અપોન ડી સિગ્મા જે છે એ કરશું ઇક્વલ ટુ ઝીરો, એને કહેશું ઇક્વેશન નંબર ટુ. આ બંને ઇક્વેશનને સોર્ટ આઉટ કરીશું, એની ઉપરથી આપણને મ્યુ અને સિગ્મા સ્ક્વેર જે છે એની જે એસ્ટિમેટર્સ છે એ આપણને મેક્સિમમ લાઇકલીહુડ એસ્ટિમેટર્સ મળી જશે. એની પછી દાખલો આગળ થશે, રાઈટ? તો પહેલાં અહીંયા જુઓ, તમને નીચે આપણે લોગ એલ જોઈ લીધું છે કે લોગ એલ કેવી રીતે મળે. તો પહેલાં લોગ સિગ્મા રેસ્ટ ટુ માઇનસ એનને લાગશે પ્લસ લોગ ટુ પાઈ માઇનસ એન બાય ટુને લાગશે પ્લસ લોગ લાગશે એક્સપોનેન્શિયલને ઈ રેસ ટુ માઇનસ સમીશન એક્સઆઈ માઇનસ મ્યુ હોલ સ્ક્વેર અપોન ટુ સિગ્મા સ્ક્વેરને. ઓકે, આગળનો જે છે એક્ઝામ્પલ જોઈએ. લોગ એલ જે છે એમાં સિગ્મા રેસ ટુ માઇનસ એન હતું, તો એ માઇનસ એન જે છે આગળ આવી જાય છે, એટલે થઈ જશે માઇનસ એન લોગ સિગ્મા. માઇનસ એન બાય ટુ જે હતું એ પણ આગળ આવી જશે, એ બનશે માઇનસ એન બાય ટુ લોગ ટુ પાઈ માઇનસ લોગ ઈના બેઝનો હતો અને એક્સપોનેન્શિયલ સાથે ઘાત હતી, તો એ બંને આપણને ખબર છે આવું હોય લોગ ઈ ઈ રેસ ટુ સમથિંગ, તો આ વસ્તુ જે છે આ વન થઈ જાય અને આ જે છે એ ડાયરેક્ટ આપણો આન્સર. અહીંયા એક્સ હોય તો એક્સ જે છે એ ફાઇનલ આન્સર આપણને આનો મળતો હોય. તો સેમ વસ્તુ અહીંયા પણ થઈ છે, ત્યાં હતું જે લોગ ઈ ઇન્ટુ ઈ રેસ ટુ જે કંઈ પણ હતું, તો ઈ રેસ ટુ વાળો જે ટર્મ હતું એ આપણને આન્સરમાં મળી ગયું છે. એને આપણે કીધું છે ઇક્વેશન નંબર વન. પછી ટુ ફાઇન્ડ ધ એમ એલ એસ્ટિમેટર ઓફ મ્યુ એન્ડ સિગ્મા વી સોલ્વ ડેલ લોગ એલ અપોન ડેલ મ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો એન્ડ ડેલ લોગ એલ અપોન ડેલ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ઝીરો. પહેલાં તો હવે મ્યુની સાપેક્ષે એનું વિકલન કરવાનું છે, ડેલ લોગ એલ અપોન ડેલ મ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો કરવા માટે, રાઈટ? તો લોગ એલ જે છે એ ઉપર આપણી પાસે અહીંયા છે જ અવેલેબલ. ઓકે, તો ચલો એનું મ્યુની સાપેક્ષે વિકલન કરીએ. પહેલું પદ જે છે એ તો ઝીરો થઈ જવાનું છે, કારણ કે માઇનસ એન લોગ સિગ્મા છે એમાં ક્યાંય મ્યુ આવતો નથી. સેમ બીજું પદ છે એ પણ ઝીરો થઈ જવાનું છે, માઇનસ એન બાય ટુ લોગ ટુ પાઈ છે, એમાં પણ કોઈ પણ જગ્યાએ મ્યુ આવતો નથી, એટલે ઇટ વિલ બી ઝીરો. નેક્સ્ટ જે છે એ થશે આ ટર્મમાં મ્યુ આવેલું છે, એટલે જુઓ વન અપોન ટુ સિગ્મા સ્ક્વેર હું જે છે વાત કરું છું, આ સ્ટેપ જોવાનો છે તમારે અત્યારે. વન અપોન ટુ સિગ્મા સ્ક્વેર જે છે માઇનસ વન અપોન ટુ સિગ્મા સ્ક્વેર એ કોમન નીકળી જાય છે, સમેશન એઝ ઇટ ઇઝ બહાર નીકળી જાય છે, ડેલ અપોન ડેલ મ્યુ એક્સઆઈ માઇનસ મ્યુ હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો, બરાબર? હવે આપણે જે છે આ ટર્મનું વિકલન કરીએ મ્યુની સાપેક્ષે. માઇનસ વન અપોન ટુ સિગ્મા સ્ક્વેર એઝ ઇટ ઇઝ, સિગ્મા એઝ ઇટ ઇઝ, હવે બે ઘાત જે છે ટુ એ આગળ આવી જશે એક્સઆઈ માઇનસ મ્યુ, રાઈટ? અને હવે એ કાઉન્સનું વિકલન થશે એક્સઆઈ માઇનસ મ્યુનું. ઓકે, હવે જે છે એ ટુ અને ટુ જે છે એ કેન્સલ થઈ જશે આવાળા સ્ટેપમાં, એટલે એ વધશે માઇનસ વન અપોન સિગ્મા સ્ક્વેર સમેશન એક્સઆઈ માઇનસ મ્યુ એઝ ઇટ ઇઝ. આનું મ્યુની સાપેક્ષે વિકલન કરવાનું છે આ ઘાતનું, તો જો એક્સ આઈ એટલે આવું બને કંઈક. એક્સ આઈ માઇનસ ડી અપોન ડી મ્યુ મ્યુ, આ તો ઝીરો છે, રાઈટ?
म्यू नू म्यू ની સાપેક્ષે વિકલન 1 એટલે આ થઈ જાય માઇનસ 1 ઓકે. તો હવે નેક્સ્ટ સ્ટેપ જે જોઈએ એમાં આ માઇનસ માઇનસ થઈ જશે પ્લસ અને આપણને મળશે આન્સર સિગ્મા આઈ ઇઝ રનિંગ ફ્રોમ 1 ટુ n એક્સ આઈ માઇનસ મ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ 0. આ જે સિગ્મા સ્ક્વેર આ બાજુ જાય છે એટલે સિગ્મા સ્ક્વેર જે છે એ 0 સાથે મલ્ટિપ્લિકેશન થાય એટલે એ પણ થઈ જશે 0 રાઈટ. તો અહીંયા આપણને મળી જાય સિગ્મા એક્સ આઈ માઇનસ, જો સિગ્મા જે છે હવે બંને પદને ઇન્ડિપેન્ડન્ટ દઈ દીધો છે એટલે સિગ્મા એક્સ આઈ માઇનસ સિગ્મા મ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ 0. સિગ્મા એક્સ આઈને આપણે શું કહીએ છીએ એન એક્સ બાર, સો એન એક્સ બાર માઇનસ એન ટાઈમ્સ મ્યુ પ્લસ મ્યુ પ્લસ મ્યુ, સો ઇટ વિલ બી એન મ્યુ. એન એક્સ બાર માઇનસ એન મ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ 0, સો એન મ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ એન એક્સ બાર. સો હિયર આવર મ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ બાર રાઈટ. એટલે મ્યુનો જે એસ્ટિમેટર આપણને મળવો જોઈતો હતો, મેક્સિમમ લાઇકલીહુડ એસ્ટિમેટર, એ આપણને મળ્યો છે મ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ બાર ઓકે. હવે સિગ્મા માટે પણ આપણે સેમ વસ્તુ જ અપ્લાય કરવાની છે. નેક્સ્ટ સ્લાઇડ જોઈએ. કીધું છે દસ મ્યુ કેપ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ બાર ઇઝ એમ એલ એસ્ટિમેટ ઓફ મ્યુ રાઈટ, એને કીધું ઇક્વેશન નંબર 4. હવે જુઓ બીજી વાત હું તમને કહું કે જ્યારે આપણે એક્ઝામ્પલ આપેલું છે, આપણને એક્ઝામ્પલમાં આપણને વેલ્યુઝ પણ આપેલી છે આપણા એક્સ વન એક્સ ટુ અપ ટુ એક્સ એનની બરાબર, ત્યારે જે આપણને એસ્ટિમેટેડ થીટા મળતો હોય, એસ્ટિમેટેડ મ્યુ કેપ મળતું હોય, એસ્ટિમેટેડ સિગ્મા મળતું હોય રાઈટ, તો જે જનરલ જે છે આપણને એક જ પેરામીટર હશે. પણ પહેલું એક્ઝામ્પલ છે અને આમાં બે પેરામીટર છે. સ્પેશિયલી આજે એ એક્ઝામ્પલ મેં એટલે જ ચૂઝ કર્યું નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનનું કે એમાં બે પેરામીટર છે, બાકી બધા એક્ઝામ્પલમાં ઓન્લી સિંગલ પેરામીટર. સો યુ કેન જસ્ટ ડૂ ઇટ એટ વેરી સિમ્પલ વે રાઈટ. બટ આમાં શું છે, બે પેરામીટર હતો અને નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનનું જનરલી એનું પીડીએફ જે છે જનરલી બધાને થોડું કોમ્પ્લિકેટેડ લાગતું હોય, વિકલન જે છે એ કરવું હોય, ઇન્ટિગ્રેશન કરવા માટે થોડું એવું થતું હોય કે ક્યાંક મિસ્ટેક થઈ જાય એવું લાગતું હોય. સ્પેશિયલી એટલા માટે જ આપણે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનનું એક્ઝામ્પલ આપણે કાઉન્ટ કર્યું આજે ઓકે. હવે આપણે એક્ઝામ્પલ આગળ વધારીએ. મ્યુ માટે ML એસ્ટિમેટર આપણે શોધી લીધો છે. હવે સિગ્માની વાત કરીશું. અહીંયા ડેલ લોગ એલ અપોન ડેલ સિગ્મા ઇઝ ઇક્વલ્સ ટુ 0 આપણે કરવાનું છે બરાબર. લોગ એલ જે છે એ તમે તમારી પાસે બુક છે એટલે તમે તમારું જે લોગ એલ જે છે તમારી સામે રાખી શકો છો. અહીંયા તો ચલો મારી પાસે તો સ્લાઇડ છે એટલે હું લખી દઉં છું, તો એ તમારા તમને સરખું પડે આપણે કેવી રીતે વિકલન કરીએ છીએ જોવામાં. તો આ જે છે હું લખું છું એ લોગ એલ છે ઓકે. લોગ એલ છે માઇનસ એન લોગ સિગ્મા માઇનસ એન બાય ટુ લોગ ટુ પાઈ અને માઇનસ સમેશન આઈ ઇઝ રનિંગ ફ્રોમ 1 ટુ n એક્સ આઈ માઇનસ મ્યુ હોલ સ્ક્વેર અપોન 2 સિગ્મા સ્ક્વેર. આ છે આપણું લોગ એલ ઓકે. હવે નેક્સ્ટ આપણે શું કરવાનું છે, અહીંયાથી જોવાનું છે ડેલ લોગ એલ અપોન ડેલ સિગ્મા કરીએ છીએ. તો પહેલાં આનું સિગ્માની સાપેક્ષે વિકલન કરીએ. માઇનસ એન એઝ ઇટ ઇઝ રહેશે, લોગ સિગ્મા જે છે એનું વિકલન થાય 1 બાય સિગ્મા, સો ઇટ વિલ બી માઇનસ એન બાય સિગ્મા ઓકે. આ ટર્મ જે છે એમાં ક્યાંય તમને સિગ્મા દેખાતો નથી એટલે એનું વિકલન થઈ જશે 0. નેક્સ્ટ ટર્મ જે છે આ વાળી એમાં તમને સિગ્મા દેખાય છે, લાઈક સિગ્માનું આપણે અહીંયા વિકલન કરવાનું છે ઓકે. તો સમેશનવાળી જે પદ છે આ વાળી એમાં સિગ્મા છે નહીં એટલે એને આપણે કોમન લઈ શકીએ. તો અહીંયા એ જ કર્યું છે, સિગ્મા આઈઝ રનિંગ ફ્રોમ 1 ટુ n એક્સ આઈ માઇનસ મ્યુ હોલ સ્ક્વેર અપોન 2 કોમન લીધા છે, માઇનસ 2 સિગ્મા સ્ક્વેર, અરે સોરી સિગ્મા જે છે એને ઉપર લઈ લીધું હતું, સિગ્મા રેસ ટુ માઇનસ 2, એટલે આપણે આનું વિકલન કરવાનું છે સિગ્માની સાપેક્ષે સિગ્મા રેસ ટુ માઇનસ 2 બરાબર. તો કારણ કે જો અહીંયા સિગ્મા સ્ક્વેર છે ઉપર આવશે તો સિગ્મા રેસ ટુ માઇનસ 2 થઈ જશે, એનું વિકલન અહીંયા ડાયરેક્ટ કરીને મૂકી દીધું છે. સિગ્મા રેસ ટુ માઇનસ 2 નું સિગ્માની સાપેક્ષે વિકલન કરીએ તો માઇનસ 2 આગળ આવી જાય, સિગ્મા રેસ ટુ માઇનસ 3 થઈ જાય. સો માઇનસ 2 સિગ્મા રેસ ટુ માઇનસ 3 બરાબર. હવે આ જે છે માઇનસ એન બાય સિગ્મા
माइनस माइनस जो है अँ प्लस थी जैसे सीग्मा आ एक्स आई माइनस म्यू होल स्क्वेर अपॉन वन अपॉन सीग्मा क्यूब बिकॉज ऊपर शू हतु सीग्मा रेस टू माइनस थ्री तो छेद में आवशे तो ये थी जैसे वन अपॉन सीग्मा क्यूब। ओके इने जे छे जीरोनी साथे तमारे सरखावानुं छे पण आपणे अहींया आपणा कन्विनियंस माटे આગળ જે કેલ્ક્યુલેશન કરી છે એ હવે જોવાની છે ધ્યાનથી। આવું મલ્ટીપ્લાઈંગ બાય સિગ્મા ક્યુબ ઓન બોથ સાઈડ ને આવું બધું શું કામ કર્યું, કારણ કે અહીંયા આપણે સિગ્મા જે છે ફાઇનલી આપણે એનો એસ્ટિમેટર જોઈએ છે, લાઈક સિગ્માનો નહીં સિગ્મા સ્ક્વેરનો, કારણ કે આપણા બે પેરામીટર કયા છે મ્યુ અને સિગ્મા સ્ક્વેર, રાઈટ? તો આપણે જે છે એ કોનો એસ્ટિમેટ જોઈએ છે હવે આપણે સિગ્મા સ્ક્વેરનો, બરાબર? એટલે સિગ્મા સ્ક્વેર આપણને મળી જાય એટલા માટે આપણે બંને બાજુએ સિગ્મા ક્યુબથી મલ્ટિપ્લિકેશન કર્યું છે। તો ફાઇનલી અહીંયા શું થાય છે, સિગ્મા ક્યુબથી અહીંયા મલ્ટીપ્લાય કરશો અહીંયા સિગ્મા ક્યુબ તો એક સિગ્મા કેન્સલ થઈ જશે એટલે અહીંયા વધશે સિગ્મા સ્ક્વેર, અહીંયા જ્યારે સિગ્મા ક્યુબથી મલ્ટિપ્લિકેશન થશે તો એ બંને કેન્સલ આઉટ થઈ જશે, રાઈટ? તો આપણને ફાઇનલ આ ટર્મ મળશે માઇનસ એન સિગ્મા સ્ક્વેર પ્લસ સમેશન આઈ ઇઝ રનિંગ ફ્રોમ વન ટુ એન એક્સ આઈ માઇનસ મ્યુ હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો, રાઈટ? હવે જે છે આ પદ એને આ બાજુ મોકલીએ છીએ, સો સિગ્મા આઈ ઇઝ રનિંગ ફ્રોમ વન ટુ એન એક્સ આઈ માઇનસ મ્યુ હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ એન સિગ્મા સ્ક્વેર। ઓકે સિગ્મા સ્ક્વેરને આપણે કમ્પલસરી સૂત્રનો કરતા બનાવવાનો છે કારણ કે આપણે એની વેલ્યુ જોઈએ છે। તો સિગ્મા સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા આઈ ઇઝ રનિંગ ફ્રોમ વન ટુ એન એક્સ આઈ માઇનસ મ્યુ હોલ સ્ક્વેર અપોન એન, કારણ કે એન જે છે અહીંયા મલ્ટિપ્લિકેશનમાં હતો એ અહીંયા ડેરિવેશનમાં આવી જશે, બરાબર? તો હવે આપણને અહીંયા મ્યુ મળ્યો છે, રાઈટ? મ્યુ તો ઓલરેડી એક અનનોન એસ્ટિમેટર છે, બરાબર? તો શું કરીશું, મ્યુનો જે એમ એલ ઈ આપણને મળી ગયો છે, મ્યુનો એમ એલ ઈ શું મળ્યો છે, એક્સ બાર, તો અહીંયા મ્યુને મ્યુ કેપથી રિપ્લેસ કર્યું અને મ્યુ કેપને એક્સ બાર, બરાબર? કારણ કે મ્યુ જે છે એનો મેક્સિમમ લાઇકલીહુડ એસ્ટિમેટર આપણને એક્સ બાર મળી ગયો છે। ઓકે તો આપણને અહીંયા સિગ્મા કેપ જે છે એ કેવો મળે છે, સિગ્મા કેપ વિલ બી સિગ્મા એક્સ આઈ માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેર અપોન એન। ઓકે આ આપણને મળ્યો આપણો સિગ્મા કેપ, ધસ ધ એમ એલ એસ્ટિમેટર ઓફ મ્યુ એન્ડ સિગ્મા સ્ક્વેર આર, નેક્સ્ટ સ્લાઇડ પર છે, મ્યુ કેપ જે છે એક્સ બાર અને સિગ્મા સ્ક્વેર જે છે એ આપણને મળે છે સિગ્મા આઈઝ રનિંગ ફ્રોમ વન ટુ એન એક્સ આઈ માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેર અપોન એન, એને આપણે એસ સ્ક્વેર પણ કહીએ છીએ, સેમ્પલ વેરિયાન્સ। ઓકે સેમ્પલ વેરિયાન્સ, બરાબર? સૂત્ર જોઈને આપણને ખબર પડે છે। અને હા, આપણે જે છે લાસ્ટ લેક્ચર જે હતો એમાં મારે તમને બધી પ્રોપર્ટીઝ ભણાવવાની તો બાકી છે પણ મેં તમને કહી દીધી હતી, એમાં એમ એલ એસ્ટિમેટરની શું પ્રોપર્ટીઝ હતી, કે એમ એલ એસ્ટિમેટર જે છે એ કન્સિસ્ટન્ટ છે ઇન મોસ્ટ ઓફ ધ જનરલ કન્ડિશન્સ, બટ એમ એલ એસ્ટિમેટર મે બી અનબાયસ્ડ। ઓકે મે બી એનો અર્થ શું થાય, એ હોઈ પણ શકે અનબાયસ્ડ અને ના પણ હોઈ શકે, તો અહીંયા આપણે એ વાત પ્રૂવ થઈ છે। અહીંયા એક્સ બાર જે છે મ્યુ કેપ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ બાર, હવે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન માટે તમને ખબર છે કે એક્સ બાર જે છે અનબાયસ્ડ એસ્ટિમેટર છે, તો અહીંયા આપણે પ્રૂવ થયું એમ એલ એસ્ટિમેટર પણ છે અને અનબાયસ્ડ પણ છે, બરાબર? એટલે એમ એલ એસ્ટિમેટર અનબાયસ્ડ હોઈ શકે। સિગ્મા સ્ક્વેર માટે જુઓ, તમે સિગ્મા સ્ક્વેર માટે સેમ્પલ વેરિયાન્સ જે છે તમને એમ એલ એસ્ટિમેટર મળ્યો છે આપણા સિગ્મા સ્ક્વેરનો, પણ એટ ધ સેમ ટાઈમ એસ સ્ક્વેર જે છે એ અનબાયસ્ડ નથી, બાયસ્ડ એસ્ટિમેટર છે સિગ્મા સ્ક્વેરનો, બરાબર? એટલે કીધું કે એમ એલ એસ્ટિમેટર મે બી અનબાયસ્ડ। ઓકે એક જ જે છે પ્રોપર્ટી એની હતી એ અહીંયા મેં તમને દેખાડી દીધું કે એ વસ્તુ શક્ય છે, અનબાયસ્ડ હોય પણ ખરો અને ન પણ હોય। ઓકે તો હવે આપણે આપણો એક્ઝામ્પલ જે છે આગળ વધારવાનો છે, આપણને અહીંયા મ્યુ અને સિગ્મા સ્ક્વેર મળી ગયું છે, બરાબર? એના અનબાયસ્ડ એસ્ટિમેટર મળી ગયા છે। હવે થોડુંક શીટ આપણે જોઈએ, આપણી પાસે જે પ્રોબ્લેમ શીટ હતી, યસ ઇટ ઇઝ આર પ્રોબ્લેમ શીટ, પહેલાં કીધું હતું કે ફાઇન્ડ ધ મેક્સિમમ લાઇકલીહુડ એસ્ટિમેટ્સ ઓફ મ્યુ એન્ડ સિગ્મા સ્ક્વેર, અહીંયા આપણે એસ્ટિમેટ્સ નહીં પહેલાં તો એસ્ટિમેટર્સ લીધા, એસ્ટિમેટ હવે ફાઇન્ડ આઉટ કરીશું, એસ્ટિમેટ એટલે કોઈ પર્ટિક્યુલર વેલ્યુ, રાઈટ? તો હવે અહીંયા આપણને આટલું મોટું ડેટા શીટમાં આ વેલ્યુ આપેલી છે એની ઉપરથી મ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ બાર, એટલે મ્યુ કેપ તમને એક્સ બાર મળે છે, તો એની માટે તમે એક્સ બાર
ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરશો અને પહેલાં માટે સેમ્પલ વેરિયાન્સની. બરાબર, તો આગળનો દાખલો હવે જે છે એ જોઈએ આપણે. તો એક્ઝામ્પલ વન જે છે એ હવે તમારે કેવી રીતે લખવાનું છે એ કહી દઉં. એક્ઝામ્પલ વનમાં અમે આટલી થિયરી કરાવી એ બધી જ થિયરી લખી નાખવાની છે પહેલાં તો. બરાબર, એક્સ ફોલોઝ નોર્મલ મ્યુ સિગ્મા સ્ક્વેરવાળું. બરાબર, એ લખાઈ જાય પછી હવે આપણે જવાનું છે આપણા ગણતરી ઉપર. લેટ એક્સ ફોલોઝ નોર્મલ મ્યુ સિગ્મા સ્ક્વેર, સપોઝ એક્સ વન એક્સ્ટ્રા પ્રેક્સ એન્ડ ઇઝ ઓબ્ઝર્વ રેન્ડમ સેમ્પલ ફ્રોમ નોર્મલ મ્યુ સિગ્મા સ્ક્વેર એન્ડ વી નો ધ ML એસ્ટિમેટ્સ એસ્ટિમેટર ઓફ મ્યુ એન્ડ સિગ્મા સ્ક્વેર આર મ્યુ કેપ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ બાર એન્ડ સિગ્મા સ્ક્વેર જે છે એનો કેપ છે એસ સ્ક્વેર. હવે જુઓ આ તમને ક્યાંથી મળી જે વેલ્યુ છે તો એ હું તમને કહી દઉં. એક્સ બાર ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા એક્સ આઈ અપોન એન. બરાબર, તો સિગ્મા એક્સ આઈ એટલે તમને જે બધા ઓબ્ઝર્વેશન આપેલા છે એનો તમારે કરવાનો છે સરવાળો. રાઈટ, શું ઓબ્ઝર્વેશન આપેલા છે તમને એ હું ફરીથી તમને સહેજ યાદ કરાવી દઉં બોલીને. 31.5, 36.9 એ બધા હતા, એ બધાનો સરવાળો કરવાનો છે ડિવાઈડેડ બાય એન. એન કેટલા છે ગણીને કહી દઉં. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 અને 15. રાઈટ, આપણી પાસે 15 છે એન. રાઈટ, તો સિગ્મા એક્સ આઈ અપોન એન એટલે 15 તમે કરશો એની પરથી તમને મળશે એક્સ બાર. તમારે કેલ્સી સાથે રાખવાનું છે, એ બધાનું સમેશન કરવાનું છે. ડિવાઈડેડ બાય 15 કરશો એટલે તમને મળશે 34.027 ઇઝ આર આન્સર. 34.027, રાઈટ. તો એ મળ્યો તમને મ્યુ કેપ, એ મળ્યો આપણો એસ્ટિમેટ ફોર ML એસ્ટિમેટ છે આપણો નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન માટેનો. એ આપણને એસ્ટિમેટ મ્યુ કેપ મળી ગયો 34.027. ઓકે, હવે જે છે સિગ્મા સ્ક્વેરની વાત કરીએ. સિગ્મા સ્ક્વેરની ફોર્મ્યુલા શું છે? સિગ્મા સ્ક્વેરની ફોર્મ્યુલા છે, અહીંયા આપણી પાસે ઘણા બધા ઓબ્ઝર્વેશન છે, સો ઇટ વિલ બી એક્સ આઈ માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેર અપોન 15 એન, એટલે કે 15. ઓકે, તો હવે તમે પર્ટિક્યુલર શું કરશો જુઓ. આમાં અહીંયા મેં તમને કાઉન્ટિંગ દેખાડેલું જ છે, છતાંય દેખાડું છું ફરીથી. પહેલું ઓબ્ઝર્વેશન છે 31.5 માઇનસ તમારો જે મીન છે એ છે 34.027, એનો સ્ક્વેર કરશો ડિવાઈડેડ બાય 15. એવી જ રીતે પ્લસ 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 બધા જ ઓબ્ઝર્વેશન માટે. બીજું ઓબ્ઝર્વેશન છે 36.9, તો 36.9 માઇનસ 34.027 હોલ સ્ક્વેર અપોન 15 પ્લસ. ત્રીજું ઓબ્ઝર્વેશન છે 33.8 માઇનસ 34.027 હોલ સ્ક્વેર અપોન 15. બરાબર, તો આવી રીતે તમે તમારા 15 ઓબ્ઝર્વેશન જે છે એ કરશો. પહેલા ઓબ્ઝર્વેશન જે છે ફર્સ્ટ વન એમાં મળશે 0.425 પ્લસ 0.550 પ્લસ 0.003 પ્લસ 1.024 પ્લસ 1.583 પ્લસ 0.091 પ્લસ 1.30 પ્લસ 0.009 પ્લસ 0.001 પ્લસ 0.117 પ્લસ 0.014. આ બધાનું સમેશન કરશો એટલે તમને આન્સર મળે છે 5.11. રાઈટ, ઇટ વિલ બી અવર એસ સ્ક્વેર, ઓર વી કેન સે દેટ ઇટ ઇઝ અવર સિગ્મા સ્ક્વેર કેપ, આપણો ML એસ્ટિમેટર છે. બરાબર, તો આ બધી કાઉન્ટિંગ જે છે એ તમે કરશો એટલે તમને આ બંને આન્સર જે છે એ મળી જશે. બરાબર, તો આજે અત્યારે પહેલો એક્ઝામ્પલ જોયો, નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનનો જોયો. હવે શીટ ઉપરથી હું તમને બીજા બે એક્ઝામ્પલ જે છે કેમ કરવાના છે થોડો ઘણો આઈડિયા આપી દઉં. જુઓ, બીજા એક્ઝામ્પલમાં ફર્સ્ટ વન છે 1/θ² એક્સ e−x/θ. એમાં તમારી પાસે ખાલી એકમાત્ર અનનોન પેરામીટર થીટા છે, તો થીટા માટેનો જે છે અનનોન શું કહેવાય ML એસ્ટિમેટર તમારે ફાઇન્ડ આઉટ કરવાનો છે. અને એ મળે એની ઉપરથી નીચે ઓબ્ઝર્વેશન બધા આપેલા છે એની ઉપરથી કાઉન્ટિંગ કરી દેવાનું છે. સેમ વે નેક્સ્ટ PDF છે 1/2 e−, મોડમાં આપેલું છે x−θ. બરાબર, તો એમાં પણ એક જ અનનોન પેરામીટર થીટા છે, એ તમને મળી જશે થીટા કેપ, એની ઉપરથી તમે આસાનીથી તમે નેક્સ્ટ તમારું કેલ્ક્યુલેશન કરી શકશો.
બરાબર. પછી જુઓ તમે એક્ઝામ્પલ નંબર થ્રી. એક્ઝામ્પલ નંબર થ્રીમાં છે એફ એક્સ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ થીટા એક્સ રેસ ટુ થીટા માઇનસ વન, રાઈટ? તો એ તમે આજે મેં દાખલો ગણાવ્યો છે એનો એમએલ એસ્ટિમેટર તમને ઓલરેડી ખબર છે, તો એની ઉપરથી તમારે નીચે જે છે આપેલું હશે તમને એનું, સોરી ઉપર જ આપી દીધું છે, તમારે જે રેન્ડમ સેમ્પલ છે આપવાનું છે એ કાઉન્ટ ઇઝીલી કરી શકશો, બરાબર? તો હવે આ ત્રણ એક્ઝામ્પલ આ મેં એક ગણાવ્યો એની ઉપરથી આ ત્રણેય જે છે એ ઇઝીલી કાઉન્ટ થઈ જશે, બરાબર છે? અને હા, તમારે કમ્પલસરી જે તમે એમએલ એસ્ટિમેટર માટે એલ કરો છો, ડેલ લોગ એલ અપોન ડેલ થીટા કરો છો, ઇક્વલ ટુ ઝીરો કરો છો, અને થીટા કેપ તમને શું મળે છે એ, અને પછી બધી જ કેલ્ક્યુલેશન, એ બધી જ કેલ્ક્યુલેશન ઇન ડિટેલ તમારે કાઉન્ટ કરવાનું છે, લખવાનું છે, બરાબર? અને જ્યારે હું રેન્ડમલી કોઈ પણ પાંચ વ્યક્તિને પૂછું ત્યારે કમ્પલસરી એણે મને બધી જ કેલ્ક્યુલેશન એની દેખાડવાની છે, બરાબર? તો આ ત્રણેય એક્ઝામ્પલ જે છે તમે ઇઝીલી કાઉન્ટ કરી શકો છો. આ એક મેં ગણાવી દીધો છે, આની પછીના બે તમારે કાઉન્ટ કરવાના છે. અને હા, તમને કોઈ પણ પ્રકારની તકલીફ ઊભી થતી હોય ડ્યુરિંગ ધ કાઉન્ટિંગ તો એ તમે મને મેસેજ પણ કરી શકો છો, એટલે કે ઝૂમ મીટિંગમાં જે છે આપણો વધારે ટાઈમ નો વેસ્ટ થાય. ઓલરેડી હું તમારી જે પ્રોબ્લેમ હોય એ સોલ્વ કરીને જ, આમ તો હશે જ આપણી પાસે ત્યારે ઓન ધ સ્પોટ સોલ્યુશન થઈ જ જશે, પણ છતાંય તમને વધારે તકલીફ પડતી હોય તો તમે મને મેસેજથી પણ કહી શકો છો કે આ જે વસ્તુ છે એમાં અમને એક્ઝામ્પલ જે છે નથી સમજાણો, અથવા તો એક્ઝામ્પલ થતો નથી તમારાથી કાઉન્ટ, તો એ પણ તમારે મને કહી જ દેવાનું કે આ એક્ઝામ્પલ અમારે કાઉન્ટ થયો જ નથી, એટલે લાઈક પ્રોબ્લેમ થાય છે કાઉન્ટ થતો નથી. તો ડાયરેક્ટ ઝૂમ મીટિંગ શરૂ કરશું તો એ પહેલાં બીજા કોઈ પણ કેલ્ક્યુલેશન ઉપર જતાં પહેલાં એ એક્ઝામ્પલ જ હું તમને લાઈવ ઝૂમ મીટિંગમાં જ સમજાવી દઈશ, બરાબર? એટલે એ શું તમે મને કહીને રાખેલું હશે તો એ બધા પેજીસ જે છે હું સ્કેન કરીને જ રાખું, તો ક્યારેક ખોટો તમારો અને મારો બંનેનો ટાઈમ વેસ્ટ ન થાય. તો આજના પ્રેક્ટિકલનું ડેમોન્સ્ટ્રેશન જે છે, હિન્ટ જે છે અહીંયા પૂરી થાય છે. આઈ હોપ કે તમે બધા જ એ આ વિડીયો જે છે એ કેરફુલી જુઓ, સમજો, બરાબર? અને પછીના બંને એક્ઝામ્પલ પણ છે એ કમ્પલસરી કાઉન્ટ કરો, ઓકે? તો આ જે છે 37 મિનિટનો વિડીયો આપણો બન્યો છે, આ યુટ્યુબવાળો છે ડેમોન્સ્ટ્રેશનનો. રાઉન્ડ ધ ક્લોક આપણે 40 મિનિટ લઈ લઈએ છીએ, તો 40 મિનિટ એ જોતા તમને થશે, એની પછી હું તમને 35-40 મિનિટનો સમય આપવાની છું. તો ઓલમોસ્ટ આપણે 3:30-4:15 આજુબાજુ ઝૂમ મીટિંગ કરીએ છીએ, રાઈટ? એટલે ક્યારે ઝૂમ મીટિંગ માટે તૈયાર રહેજો, તમારી બુક પેન જે કંઈ પણ છે કેલ્ક્યુલેટર બધા સાથે, ઓકે? એટલે વધારે આપણે ટાઈમ વેસ્ટ કરવાનો ન થાય. તો આજનો પહેલો પ્રેક્ટિકલ હિન્ટ જે ડેમોન્સ્ટ્રેશન અહીંયા પૂરું કરીએ. હવે થોડી વાર પછી કલાક પછી મળીએ છીએ ઝૂમ મીટિંગમાં, ઓકે?